गुजरात विधानसभा चूंटणीनું પરિણામ આવી ગયું છે, નેતાઓ ચૂંટાઈ ગયા છે, જીતી ગયા છે, અને હવે મતદારોને કઈ પ્રકારના નેતાઓ અને કઈ પ્રકારનું રાજકારણ ગમે છે તેની સ્પષ્ટતા થઈ ગઈ છે। ત્યારે આપણે ચર્ચા કરવી છે એક દબંગ નેતા કે જેઓ કુટિયાણાથી લડ્યા હતા કાંધલ જાડેજા, અને બીજા એક નેતાની વાત કરવી છે કે જેમને વિજય સરઘસમાં પણ હથિયારો ફેરવવાનો શોખ છે અને હથિયારો ફેરવ્યા પણ અને હવામાં એક ફાયર પણ કર્યું। આ નેતા છે પાદરા વિધાનસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટણી લડી અને ચૂંટાયેલા નેતા ચૈતન્યસિંહ ઝાલાની। નમસ્કાર, હું છું તુષાર વસિયા, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કયા પક્ષને કેટલા મત મળશે, કયા પક્ષને કેટલી બેઠક મળશે, આવા સમીકરણો આપણે અનેક જોયા, પરંતુ લોકોના જનતાના જે મૂળ જનતાના મિજાજ કે જનતાના વિચારો કહો તો ત્યારે જ ખબર પડે જ્યારે મતદાનની પેટીઓ ખુલે અને મતગણતરી થાય અને બાદમાં એક વિજેતા જાહેર થાય। એના પરથી જાણી શકાય કે કઈ પ્રકારનું રાજકારણ ગુજરાતની જનતાને ગમે છે। ગુજરાતની જનતાને ગમતા રાજકારણમાંથી જેમને એક ચૂંટાવવામાં આવ્યા છે એવા પાદરા વિધાનસભા બેઠકના ચૈતન્યસિંહ ઝાલાનો વિજય સરઘસનો આ વિડીયો જુઓ। આ છે નેતાજી ભારતીય જનતા પાર્ટીના હવે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, કે જેઓને પ્રચંડ બહુમતથી પાદરા વિધાનસભા બેઠક પરથી મતદાન કરી લોકોએ ચૂંટી કાઢ્યા છે। આ ચૂંટાયેલા નેતાએ વિજય સરઘસમાં કઈ પ્રકારે જે હાથમાં તલવાર લઈ અને તલવારને ફેરવી, સાથે જ એમને એક કોઈ ગન પણ આપે છે એમનો સમર્થક, અને એ ગન વડે પણ તેમને ફાયર કર્યું હોય તેવું આ વિડીયો પરથી જણાય છે। આ કથિત વિડીયોની પુષ્ટિ અમે નથી કરતા, પરંતુ એક ખ્યાતનામ મીડિયા હાઉસ દ્વારા આ વિડીયોને પોસ્ટ કરવામાં આવ્યો છે ટ્વિટર પર। સાથે જ આપણે વાત કરીએ કે કઈ પ્રકારનું રાજકારણ આપણને ગમે છે અને કઈ પ્રકારના નેતાઓ ગમે છે, તો તેમાંનું પહેલું જ નામ હરોળમાં જો આવતું હોય દબંગ નેતાના તો છે કાંધલ જાડેજા। કુતિયાણા વિધાનસભા બેઠક પરથી કાંધલ જાડેજા, કે જેઓ એનસીપીની ટિકિટ નહીં મળતા, અપક્ષ અને સમાજવાદી પાર્ટીનું પણ ફોર્મ ભર્યું અને બાદમાં સમાજવાદી પાર્ટીના ચિહ્ન સાયકલને લઈ ચૂંટણી લડ્યા, પ્રચંડ બહુમત મેળવ્યો, ચૂંટણી જીતી પણ ગયા અને વિજય સરઘસ પણ એટલી જ તાકાતથી કરી બતાવ્યું। એમના સમર્થકો જ્યારે વિજય સરઘસમાં જોડાયા ત્યારે જાણે માનવ મહેરામણ ઉમટ્યો હોય તેવી સ્થિતિ હતી, અને આ માનવ મહેરામણ વચ્ચે એક ઈશારો જોવા મળ્યો જે કાંધલ જાડેજા ગાડીની છત પર ચડી અને કરતા જણાયા, અને તેમનો ક્યાંક ને ક્યાંક ઈશારો એ જ હતો કે આપણે એ જ છીએ, આપણી એ જ શક્તિ છે, આપણી એ જ તાકાત છે। તમે જુઓ વિડીયોમાં કઈ પ્રકારે કાંધલ જાડેજાએ એક સૂચક નિવેદન આપ્યું પોતાની બોડી લેંગ્વેજથી। તમે જોયું એ પ્રકારે કાંધલ જાડેજાએ હાથના ડોલા સોલા બતાવ્યા અને બોડી બનાવતા એ પ્રકારનું એક પોઝ આપ્યો, એમનું સૂચક નિવેદન હતું। કારણ કે જ્યારે તેઓ ચૂંટણી લડતા હતા, આ ચૂંટણી લડતા સમયે તેમના નિવેદનો અને તેમના ગામે ગામ જઈ અને જે વક્તવ્યોની વાત હતી તેમાં દાદાગીરી, ગુંડાગીરી, દબંગાઈનો મુદ્દો મહત્વનો રહેતો હતો। તેઓનું કહેવાનું હતું કે અમે હવે દબંગ નથી, પણ અમે ભૂલી પણ નથી ગયા, આવા અનેક એમના નિવેદનો છે। ત્યારે આ વિડીયો સૂચક રીતે જનતાની સમક્ષ તેમણે સ્વીકાર કર્યો હોય તેવું અમારું માનવું છે। ખેર, જે છે એ મતદારોએ ચૂંટી કાઢેલા નેતા છે, અને હવે ગુજરાતનું ભાવિ નક્કી કરશે। આ નેતાઓ કઈ રીતે નક્કી કરશે એ હવે મતદારોને વિચારવાનું છે, કારણ કે મતદાતાઓ જેને મત આપે આ લોકશાહી દેશમાં તેને ચૂંટી કાઢવામાં આવે છે, અને ચૂંટાયેલા નેતા લોકોના જ જનપ્રતિનિધિ કહેવાય છે, એટલે કે જે પ્રકારના લોકો એ પ્રકારના તેના નેતા, કદાચ આ વિધાનસભા બેઠકો પર લોકોને આ પ્રકારના નેતા ગમતા હશે। ખેર, રાજાને ગમે એ રાણી। આ જ પ્રકારના વિડીયો અને સમાચાર મેળવતા રહેવા માટે અમારી આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।